નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે પ્રકરણ અગિયાર ભણી રહ્યા છીએ જેમાં આજનો ટૉપિક રહેશે પ્રકાશનું પ્રક્રણ પ્રકાશનું પ્રક્રણ એટલે શું હવે આપણે પૃથ્વી છે પૃથ્વીની આજુબાજુ એક વાતાવરણ રહેલું છે આ વાતાવરણમાં હવાના કણો રહેલા છે પ્રકાશ જ્યારે કોઈ માધ્યમમાંથી પસાર થાય તેમાં રહેલા કણો છે એમાંથી પસાર થાય ત્યારે એનું પ્રકિર્ણન થાય છે એ જે પ્રક્રણની ઘટના બને છે એના કારણે આપણને એક કુદરતમાં અલગ અલગ સ્વરૂપ જોવા મળે છે એ સ્વરૂપ એટલે શું તો જોઈએ તો આકાશનો ભૂરો રંગ આકાશમાં આમ તો કોઈ રંગ હોવો જોઈએ નહીં પણ ભૂરો રંગ જોવા મળે તો એ ભૂરો રંગ શા માટે જોવા મળે તો એ એટલા માટે કારણ કે એ આપણે આગળ ભણવાનું છે ભૂરો રંગ કેમ હોય છે ત્યારે આપણે થોડું ડિટેલ જ પછી સમુદ્રની ઊંડાઈ રહેલ પાણીનો રંગ પછી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે રતાશ પડતો રંગ દેખાવો આવી ઘટનાઓના આપણા સાક્ષી રહ્યા છીએ તો એ શા માટે છે અને આ આપણે શીખી પણ ગયા છે કે આગળના ધોરણો જે કલીલ કણો હોય તેમાં પ્રક્રિયાના પ્રકિરણ વિશે શીખ્યા હતા તો આ સાચા દ્રાવણમાંથી પસાર થતો પસાર થતા કિરણપુંજનો માર્ગ આપણે જોઈ શકતા નથી સાચો દ્રાવણ એટલે શું કે જો દ્રાવણ એકદમ સ્પષ્ટ હોય અને એમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય તો તેમાં પ્રકિરણ નહીં જોવા મળે પરંતુ એમાં કલીલ કણો હશે અને એ જ પ્રકાશનું પ્રક કરશે તો આપણને પ્રક્રિયાન જોવા મળશે પરંતુ આ પ્રમાણ મોટા કદના કણો ધરાવતા કલીલ દ્રાવણમાંથી જ કિરણપુંજ આપણે જોઈ શકીએ છીએ તો એક્ઝેક્ટલી કહેવા શું માગે છે પ્રકાશ છે એ આપણે ઘરે ઘણીવાર જોયું છે કે રસોડામાં કોઈ એવી જગ્યાએ કે જ્યાં ફક્ત પ્રકાશનું કિરણ આવતું હોય અથવા તો કોઈ એવો ભાગ સતમાંથી એવો જગ્યા હોય કે જ્યાંથી પ્રકાશનો સીધો કિરણ આવતું હોય અને ત્યાં જો ધૂમડ હોય તો આપણે કિરણપુંજ જે સ્પષ્ટ જતું હોય એવું જોઈ શકીએ એક આખો લિસોટા ટાઈપ જોઈ શકીએ એ જે ઘટના બને છે તો ત્યાં ધુમાડો હોય અથવા તો રજકણનો હાજરી હોય તો જ આપણે જોઈ શકીએ છીએ નહીં તો આપણે એ કિરણ પડે છે ત્યાં જોઈ શકીએ છીએ સ્પોટ ઉપર જોઈ શકીએ છીએ પણ આ માર્ગમાં આવતું કિરણ જોઈ શકતા નથી પરંતુ જ્યારે ધુમાડો હોય ત્યારે તમે સ્પષ્ટ જોઈ શકો તો શા માટે કે ધુમાડાના જે હવામાં રહેલા કણો છે એ પ્રકાશનું પ્રકિર્ણન બનાવે છે અને આપણને કિરણનો માર્ગ બતાવે છે એ કિરણનો માર્ગ આપણને એ પ્રક્રિયાના કારણે બતાય છે હવે જોઈએ કે આકાશનો રંગ ભૂરો કેમ હશે તમે મિત્રો જોયું હશે કે આકાશ કંઈક સ્પષ્ટ હોય ત્યારે આવું દેખાય છે અહીં તો વાદળા પણ થોડા દર્શાવે છે પણ આકાશ આપણને કેવા રંગનું દેખાય છે તો ભૂરા રંગનું દેખાય છે તો ભૂરા રંગના દેખાવાનું પાછળનું કારણ શું તો આપણે શીખી ગયા છીએ શું શીખી ગયા છીએ મેઘધનુષ્યના રંગ જે શીખ્યા એમાં જાનીવાલા પીના રા આપણે શીખી ગયા છીએ તો જાંબલી રંગનું પ્રક્રણ છે એક સમયે તમને પણ કીધું હતું કે જાંબલી રંગનું છે એ વક્રીપન સૌથી વધારે થાય અને એ શા માટે થાય કારણ કે જાંબલી રંગની તરંગ લંબાઈ છે એ લાલ રંગના તરંગ લંબાઈ કરતાં ઓછી કેટલી છે તો ધ્યાન અહીંયા લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે એક પોઈન્ટ આઠ ગણી હોય તો કોની તરંગ લંબાઈ વધુ હોય લાલ રંગ છે તેની તરંગ લંબાઈ વધુ છે કોના રંગ કરતા તો ભૂરો રંગ છે એની તરંગ લંબાઈ કરતાં લાલ રંગની તરંગ લંબાઈ વધારે છે લાલ રંગની તરંગ લંબાઈ હોવાના કારણે લાલ રંગ સરળતાથી ટ્રાવેલ કરે છે પરંતુ ભૂરો રંગ છે એની તરંગ લંબાઈ ઓછી હવે આ ઓછી તરંગ લંબાઈ હોવાના કારણે શું થાય છે અહીં કે આ ભૂરા રંગનું છે એ પ્રકાશનું પ્રકિર્ણન થાય પ્રકિર્ણન થાય એવું એટલે શું થવું કે આપણે જેમ જોયું ને હમણાં કે ધુમાડાના કારણે કિરણ દેખાવું તો અહીંયા શું થાય છે કે આપણે વાતાવરણ છે પૃથ્વીની આસપાસ વાતાવરણ રહેલું છે આ વાતાવરણમાંથી આ વાતાવરણમાંથી હવા રહેલ છે હવામાં શું રહેલું છે બારીક કણો રહેલા છે એ પ્રકાશનું પ્રકિર્ણન કરે છે અને એ પ્રકાશના પ્રકિરણના કારણે આપણને આ આકાશનો ભૂળો રંગ દેખાય છે જો અહીં એક ઊંચાઈ સુધી જ આપણે વાતાવરણ છે એનાથી ઉપર જતા જઈ તો આકાશ કેવું જોવા મળશે કાળું કારણ કે ત્યાં શું છે હવા જ નથી હવા નથી તો શું થાય પ્રકિરણ થાય નહીં તો ત્યાં કંઈક આવી રીતનું આપણને વાતાવરણ જોવા મળશે ત્યાં આકાશ કેવું જોવા મળશે એકદમ કાળું જોવા મળશે પરંતુ જ્યાં સુધી વાતાવરણ છે એક ઊંચાઈ સુધી અને ત્યાં સુધી જ્યાં પ્રક્રિયા થાય છે ત્યાં સુધી આકાશ ભૂરું દેખાશે અને તેનાથી આગળ જઈશું જે આપણા અવકાશયાત્રીઓ છે તેનો અનુભવ પણ નોંધાય છે કે એ વાતાવરણની બહાર નીકળ્યા પછી આપણે જોઈએ છે તો આકાશ કેવું મળે છે કાળું જોવા મળે છે પરંતુ આકાશ ભૂરું હોવાનું કારણ છે કે પ્રકાશનું પ્રકિર્ણન થાય છે ઘણીવાર આપણે જોયું છે કે ભયદર્શક સિગ્નલ છે ઘણીવાર ટ્રાફિક સિગ્નલમાં તમે સ્પષ્ટ જોયું છે તો ભયસૂચક સિગ્નલ છે એ કયા દર્શાવવું હોય લાલ રંગનું દર્શાવવું તો લાલ રંગનું શું કામ લાલ રંગનું ધુમ્મસ જેવું વાતાવરણ હોય કે એકદમ ડસ્ટી ધુમાડા વાતાવરણ હોય તો પણ તેમાં સૌથી ઓછું પ્રકિરણ થાય લાલનું પ્રકિરણ કેવું થાય છે સૌથી ઓછું પ્રકિરણ થવાના કારણે લાલને આપણે ભયદર્શક સિગ્નલ તરીકે ઉપયોગમાં લઈએ છીએ હવે જોઈએ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ તમે સાક્ષી બન્યા જોશો આપણે મધ્યાહન સમયે જે સૂર્યોદય જઈએ મધ્યાહન સમયે સૂર્ય જોઈએ અને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય જોઈએ તેમાં ફરક છે મધ્યાહન સમયે જોઈએ તો સૂર્ય એ તેની તેજસ્વીતાના કારણે શું દેખાય છે પીળો દેખાય છે જ્યારે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે એ લાલાશ પડતો દેખાય છે તો એવું કારણ શા માટે તો ધ્યાને અહીં ક્ષિતિજ પાસે સૂર્ય છે એટલે કે સવારમાં સૂર્ય છે પૂર્વ દિશામાં છે હવે આ સૂર્ય છે જ્યારે એનું કિરણ વાતાવરણમાં પ્રવેશે ત્યારે આટલો માર્ગ ટ્રાવેલ કરે છે આ તો એક સ્પષ્ટ ખાલી આકૃતિ માટે બતાવ્યું છે બાકી તો આના માર્ગ તો ઘણો દૂર છે કારણ કે વાતાવરણ પણ એટલે સુધી છે અને ત્રાસુ જાય છે અને મધ્યાહન સમયે છે તો એ જોઈએ તો સીધું કિરણ આવે તો કેટલો એટલો આવે છે હવે જ્યારે પ્રકાશનું કિરણ અહીં આવે છે ત્યારે મોટા ભાગના પ્રકાશનું પ્રકિર્ણન થાય છે અહીંયા માર્ગમાં જે સૂર્યનો શ્વેત પ્રકાશ આવે એમાં બધા રંગોમાંથી ફક્ત લાલ રંગનું જેનું સૌથી ઓછું પ્રકિર્ણન થાય છે એ અહીં અવલોકનકાર સુધી પહોંચે છે શું થાય છે લાલ રંગનું પ્રકિરણ સૌથી ઓછું થાય છે અને એ કોના સુધી પહોંચે છે અવલોકનકાર પહોંચે પહોંચે છે એટલે ક્ષિતિજ પાસેનો સૂર્ય છે આપણને કેવો દેખાય છે લાલ રંગનો રતાશ પડતો દેખાય છે અને સૂર્ય લગભગ માથા પર હોય ત્યારે કોઈ પણ પ્રકારનું પ્રકિરણ સૌથી ઓછું થાય એમાં ભૂરા પ્રકારનું ભૂરા પ્રકાશનું પણ ઓછું પ્રકિરણ થાય એના કારણે આપણને તેજસ્વી સૂર્ય દેખાય છે અને સવારમાં ફક્ત લાલ પ્રકાશ છે અવલોકનકાર સુધી પહોંચે છે અને બીજા પ્રકાશનું પ્રકિરણ થવાના કારણે આપણને સવાર સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ લાલાશ પડતો દેખાય છે તો અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે થોડું રિવિઝન કરી લઈએ કે આ ચેપ્ટરમાં શું ભણ્યા સૌથી પહેલાં પ્રિજમ વડે પ્રકાશનું થતું વક્રી ભવન ભણ્યું તો આકૃતિ યાદ છે મિત્રો અહીં આ પ્રકાશનું કિરણ છે આ કિરણ છે આ પ્રિજમની બે સપાટી આપી છે તેના પર આ હવે જે બે સપાટી પ્રકાશના પર વકરીભોનો ભાગ લે એની વચ્ચે જે ખૂણો બને એ ખૂણાને એટલે અહીંયા એ આપેલો છે એ ખૂણાને આપણે શું કહીએ છીએ કોણ એ ખૂણો આપણા માટે કોણ છે તો અહીં એ છે એ કોણ છે હવે આ કિરણ છે એ હવામાંથી કાચના માધ્યમમાં ગયો એટલે શું થયું વક્રીભવન થયું અને ફરીવાર કાચથી હવાના માધ્યમમાં જાય એટલે વક્રીભવન થાય આ વક્રીભવન છે એ બે વાર થવાના કારણે આ કિરણ જે દિશામાં જવું જોઈએ એ કરતાં આ દિશામાં જયું તો આ મૂળ માર્ગ અને વક્રીભવન થયા પછીના નિર્ગમન વચ્ચે જો ખૂણો બને એ ખૂણાને આપણે શું કીધું છે નિર્ગમન કોણ સોરી એને આપણે વિચલન કોણ કીધો છે આ છે આપણા માટે આપાત કોણ આ છે વક્રીભવન કોણ અને બહાર જે આપણને કિરણ મળે છે એ લંબ સાથે જે ખૂણો બનાવે એને આપણે શું કીધું છે નિર્ગમન કોણ કીધું છે આ આપણે પ્રકાશનું વક્રી ભવન જે પ્રિઝમ વડે થાય છે તે ભણી ગયો કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન હવે શ્વેત પ્રકાશ છે એ આના ઉપર નાખવામાં આવે ત્યારે આપણને સાત પ્રકાશના સાત પ્રકારના પ્રકાશ જોવા મળે આ સાત પ્રકારના પ્રકાશને આપણે યાદ રાખ્યા હતા કઈ રીતે યાદ રાખ્યા હતા તો જાની વાલા સોરી જાની વાલી પીનારા એના ઉપરથી સાત નામ હવે તમને યાદ રહી ગયા છે આ ઉપરાંત એક ન્યૂટને પ્રયોગ કર્યો હતો શું પ્રયોગ કર્યો હતો કે એક પ્રિઝમ રાખ્યો અને એની બાજુમાં બીજો પ્રિઝમ રાખ્યો જો એ સીધો પ્રિઝમ રાખ્યો તો એનું વધુ વિભાજન થતું નથી શ્વેત પ્રકાશના સાત પ્રકાશ રંગ જોવા મળે સૂર્યપ્રકાશના સાત રંગ જોવા મળે બીજો પ્રિઝમ મૂકવાથી સાતના આઠ નથી થતા પણ સાત જ થાય પરંતુ જ્યારે એ પ્રિજમને એ ઉલટાવી નાખે છે પ્રિજમ ઉલટો કરે છે ત્યારે એને પડદા પર પાછો શ્વેત પ્રકાશ મળે છે એના ઉપરથી ન્યૂટન નોંધે છે કે સૂર્યનો પ્રકાશ છે એ શેનો બનેલો છે સફેદ બનેલો છે સાત રંગોનો બનેલો છે આ સિવાય કોઈ રંગ જોવા મળતા નથી આ ઉપરાંત આપણે મેઘધનુષ્ય શીખી ગયા એ શા માટે જોવા મળે તો એ વાતાવરણીય વાતાવરણમાં જે વરસાદી વાતાવરણમાં જોવા મળે છે શા માટે તો સૂર્યપ્રકાશ છે એ પાણીના બુંદમાં આવે અને ત્યાં પાણીનું બુંદ છે એ શું કામ કરે છે નાના પ્રિજમ તરીકે વર્તન કરે છે અને આ પ્રિજમના કારણે વર્તન કરે છે જો અહીં જોઈએ પ્રિજમના જેવું વર્તન કરે છે એના કારણે પ્રકાશનું શું થશે વિભાજન થશે વિભાજન થયા પછી તેનું આંતરિક પરાવર્તન થશે અને આંતરિક પરાવર્તન થયા પછી અવલોકનકાર સુધી પહોંચે છે એટલે અહીં સાત રંગો જોવા મળે છે આ કૃતિમાં થોડું વધપષ્ટ થશે અહીં શું આપેલું છે આ પાણીનું બુંદ છે અહીં સૂર્યનું કિરણ આવે છે અને અહીં એનું વિભાજન થયા પછી કયા રંગ જોવા મળે છે સાત રંગ જોવા મળે સાત રંગ થયા પછી તેનું આંતરિક પરાવર્તન થાય અને પરાવર્તન થયા પછી ફરીવાર એ જ્યારે પ્રકાશ કિરણની બહાર નીકળશે ત્યારે આપણને સાત રંગો છે એ મેઘધનુષ્યના જોવા મળે છે છેલ્લે બે લેક્ચરમાં આપણે જોઈએ વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત સૂર્યોદય થાય એની બે મિનિટ પહેલાં જ આપણને સૂર્ય દેખાવા લાગે શા માટે દેખાવા લાગે તો પ્રકાશનું છે અહીં વક્રી ભવન થાય છે અવલોકનકાર સુધી પહોંચતા સીધો જે પ્રકાશ આવે છે તેનું વક્રી ભવન થાય છે અને વક્રી ભવન થવાના કારણે એનું સ્થાન છે ઉપર જોવા મળે છે એના કારણે સૂર્યોદય આ ઘટના ક્યારની છે સૂર્યોદય સમયે જોવા મળે છે હવે આવું જ ક્યારે થાય સૂર્યાસ્ત સમયે પણ આવું જ થાય છે ક્ષિતિજની નીચે જ્યારે સૂર્ય જતું રહે છે પરંતુ તેનું પ્રકાશનું વક્રીભવન કરવા થવાના કારણે આપણને વાસ્તવિક સ્થાનની જગ્યાએ સૂર્યનું જે દેખાય છે તાણ તે અહીં સુધી દેખાય છે આ ઘટના કેટલા મિનિટ સુધી બને છે બે મિનિટ સુધીનો ગાળો જોવા મળે છે એટલે કે પૃથ્વી વાસ્તવિક સમય સુધી આપણ પૃથ્વી પર સૂર્ય જે વાસ્તવિક સમય સુધી જોવા મળે છે એના કરતાં કેટલા સમય સુધી જોવા મળે છે ક્ષિતિજ ચાર મિનિટ છે એ ઓછો દેખાય છે પણ વક્રી કારણે એનો વાસ્તવિક સમયગાળો કેટલો મિનિટ વધી જાય છે ચાર મિનિટ વધી જાય છે આશા રાખું છું કે આ ચેપ્ટર તમને સમજાણું હશે અને તૈયાર કરતા રહેજો તો રિવિઝન કરતા રહેજો તો આરામથી સમજાશે જય હિન્દ